બિઝનેસની સુંદર કોઠા સ્પષ્ટ વક્તા વધારવા જેવો સંકલ્પબદ્ધ છે એવા ક્રેડાઈ નેશનલના પાસ્ટ ચેરમેન શ્રી જક્ષયભાઈ શાહને તેઓના સંબોધન માટે હું આમંત્રિત કરીશ ગુડ ઇવનિંગ હા હવે કંઈક અવાજ સાંભળે એવું લાગે છે ગુજરાતના લોકપ્રિય મુખ્ય મહેમાન મુખ્યમંત્રી અને અમને અને ડેવલપર સમાજના ઓલ ઇન્ડિયામાં જેના નામથી અમારી છાતી ગજગજ ફૂલે કે જેના બાયોડેટામાં જ્યારે પોલિટિશિયનમાં વ્યવસાયમાં બિલ્ડર લખીને આવે છે કે માનવીના સ્વપ્નનું ઘર પૂરું પાડે છે એવા એક માત્ર મુખ્યમંત્રી ઇન્ડિયાના એટલે અમે સાહેબને એવું કીધું કે અમે તો હોમ કમિંગ હોમ તમે અમારા ઘરે આવ્યા છો એવું લાગે છે અને આ બિઝનેસ જ એવો છે કે જે ત્રણસો ઇન્ડસ્ટ્રીને પોષે છે ખેતી પછીનો સેકન્ડ નંબરનો ઉદ્યોગ છે જેમાં વોટર નોઈઝ કે એર પોલ્યુશન નથી અને આપને આપને ગૌરવ છે કે આપણે એવા નિષ્પૃહી કે એવા શત્રુ જેવા મુખ્ય મહેમાન મુખ્યમંત્રી મળ્યા છે આપણને રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ મંત્રી શ્રી વિનુભાઈ આપણા અવડાના સી શ્રી દેસાઈ સાહેબ યુવા મોરચાના પ્રેસિડેન્ટ પ્રશાંતભાઈ કોરટ મારા નેશનલના સાથી મિત્ર શેખરભાઈ અને આ સમગ્ર પ્રોપર્ટી શોનો શ્રેય યંગ એવા ડાયનેમિક પ્રેસિડેન્ટ અને સેક્રેટરી શ્રી તેજસ્ભી અને વિરલભી જેને જાય છે ખૂબ ખૂબ અભિનંદન તેજસભી વિરલભી અને એમની ટીમને ગુજરાતના સાથી મિત્ર અજય નીલમ ક્રીડાઈ યુથ વિંગના મિત્રો ક્રીડાઈ વુમન વિંગના મિત્રો અને લેડીઝ મીડિયા સ્પોન્સરર્સ અને ક્રીડાઈ ગાયડના સેક્રેટરીએટ સમયનો થોડો અભાવ છે હું સાહેબ થોડા મુદ્દા પર જ આપણે આવીશ પણ એક વાતનું અમને આજે ગૌરવ છે કે જે હમણાં તેજસભીએ એમને સ્પીચમાં કહ્યું કે પરિણામલક્ષી લક્ષી મુખ્યમંત્રી છે હવે તો ગઈકાલે આપણા લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને સર્ટિફિકેટ આપી દીધું કે ખૂબ જ પરિણામલક્ષી અને લોકલાડી અને બધી સરકારની જેટલી જેટલી રાષ્ટ્રીય અને સ્ટેટની જેટલી આપણી જે યોજનાઓ છે એમાં સક્ષમ અને સરસ રીતે પુરવાર કરી સાહેબ ખૂબ ખૂબ અભિનંદન અને અમને ગૌરવ છે શાંતિ જીતે બોલ્યા વગર પરિણામ વધારે લાવવાનું એ આપણી સાથે અમે શીખ્યા છીએ સાહેબ અને શીખી રહ્યા છે પેન્ડેમિક પછી જેમ કે તેજસ્વીએ કહ્યું કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એઝ બીકમ અ નોટ ઓનલી અ ઇન્વેસ્ટમેન્ટ ઓર અ નેસેસિટી અર્લિયર ઇટ વોઝ અ નેસેસિટી દેન બીકમ અ ઇન્વેસ્ટમેન્ટ ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ ધ ધ પેન્ડેમિક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ બીકમ અ સોશિયલ સિક્યોરિટી સાહેબ આવું કોઈ દિવસ પહેલાં હતું નહીં મારે ઘર મારા સોશિયલ સિક્યોરિટી માટે જોઈશે આ પહેલી વાર લોકોએ અનુભવ્યું છે અને હું આ ડેવલપરને સલામ કરીશ આખા ઇન્ડિયાના ગુજરાતના અમદાવાદના પેન્ડેમિક હોય અર્થક્વેક હોય કે કંઈ પણ બીજી બધી આપત્તિ હોય પણ એક ફિનિક્સ પક્ષીની જેમ રેઝિડન્ટ થઈને ડેવલપર બહાર આવે છે અને એ પોતાનું કામ કરે છે અને એક પણ સમય કે એક પણ વાર ડેવલપર મિત્રોની સંગઠન શક્તિ હોય કે આ વિચારની આદાન પ્રદાન હોય એ દરેક રીતે કેળાઈ અમદાવાદ ખૂબ જ અગ્રેસર રહ્યું છે અને અમને પ્રાઉડ છે સાહેબ કે અમારા બસો ને વીસ સિટી નેશનલના છે વન ઓફ ધ ની પણ મોસ્ટ રિસોર્સફુલ મોસ્ટ યુનાઇટેડ અને બિગેસ્ટ કેળાઈ અમદાવાદ મારી માતૃ સંસ્થા એ ગાયડ છે સાહેબ એનું અમને બધાને બહુ જ ગૌરવ છે અત્યારે જે જલદ પ્રશ્ન સાહેબ બે મુદ્દા હું આપને કહીશ સાહેબ કે સૌથી વધારે પ્રોબ્લેમ છે મટીરિયલ પ્રાઇસ લગભગ ચાલીસ ટકા જેટલા મટિરિયલ પ્રાઇસ સાહેબ વધી ગયા છે અને દુનિયાના દરેક ઇન્ડસ્ટ્રીમાં એક પ્રાઇસ ઇન્ડેક્સ ઓથોરિટી હોય છે સાહેબ પણ કમનસીબે અમારે રેરાના હિસાબે એક એગ્રીમેન્ટ ફોર સેલ કરીને અમે એક ફિક્સ પ્રાઇઝમાં એમની જોડે આવી ગયા છે હવે ઘણા વાતો કરતાં કરતાં કદાચ ચાલીસ પચાસ હજારના ભાવ અત્યારે એંસી હજારના સ્ટીલના થઈ ગયા છે એટલે અમે એક ઇન્ડિયા લેવલે પણ હું ને શેખરભાઈ રેરાને સમગ્ર રેરાને એક અનુમાન અમે કરવાના છીએ કે અમને પણ પ્રાઇઝ ઇન્ડેક્સનો લાભ આપે ઓછું થાય તો અમે ઓછું કરીશું વધે તો વધારીશું પાંચ દસ ટકાનો ફરક હોય તો બરાબર પણ હવે આ પ્રાઇઝ એ પ્રોજેક્ટ પૂરા કરવા એ લગભગ અશક્ય થઈ ગયું છે અને બિલ્ડર લોસ કરીને બિલ્ડિંગ બનાવે એ પણ એ આપણા માટે સારું નથી બિકોઝ વી હેવ ટુ સેવ ધ ડેવલપર ટુ સેવ ધ પ્રોજેક્ટ એટલા બધા ભાવ સિમેન્ટ અને બીજી બધી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના વધી ગયા છે અમને એવું આશા છે કે આ થોડુંક વર્લ્ડ ઓવરમાં થોડી શાંતિ થશે તો કદાચ પ્રાઇટ સબસિડાઇઝ થશે પણ આપને ખાલી ધ્યાન દોરવા માટે આપણે કહીએ છીએ કે અત્યારે આ લગભગ અસહ્ય થઈ ગયું છે ને ઇમ્પોસિબલ થઈ ગયું છે પ્રોજેક્ટ એ ભાવમાં પૂરો થાય સાહેબ આપનું ખાલી ધ્યાન દોરવા માટે અમે કહીએ છીએ બીજું સાહેબ વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે અમે આપની પાસે આવીને આપે તો અમને અગાઉથી જ બોલાવ્યા હતા કે વાયબ્રન્ટ ગુજરાત પતેને તમે તરત આવી જાઓ પણ વાઇબ્રન્ટ ગુજરાત અને ઓમાઇક્રોના હિસાબે આપણી પાસે આવ્યા નહીં આપે હંમેશા અમને ખુલ્લા દિલે અમને બોલાવ્યા છે અને સાંભળ્યા છે અને પ્રશ્નનું નિરાકરણ લાવ્યા છો પણ સાહેબ એક વસ્તુ અમને ક્યારની ખૂંચી રહી છે કેટલા વર્ષોથી સાહેબ કે પ્રધાનમંત્રીશ્રીએ હાઉસિંગ ફોર ઓલનો જે નારો આપ્યો છે એમાં દરેક ઇન્ડસ્ટ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી આજે કોઈપણને નાની ફેક્ટરી પર સાહેબ કરવી હોય ને તો એને એગ્રીકલ્ચર જગ્યા હોય કે કોઈપણ જગ્યા હોય એને જમીન ખરીદવાના પૈસા મળશે શેડ બાંધવાના પૈસા મળશે મશીનરીના લાવવાના પૈસા મળશે એની ઉઘરાણી પર પૈસા મળશે સ્ટોક ઉપર પૈસા મળશે જ્યારે રિયલ એસ્ટેટ એફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી કરવી હશે તો અમને કોઈ જાતની સવલત છે નહીં સાહેબ એટલે અમને અમારી બહુ જ અરજ છે કે ગુજરાત એક એવું પહેલું સ્ટેટ બને કે જે એફોર્ડેબલ હાઉસિંગને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપે કે જે એગ્રીકલ્ચર નથી તો પણ એને અમે ડબલ એ આપણે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કરતા હશો ડાયરેક ડાયરેક્ટ એમને તમે પરમિશન સાહેબ ઇન્ડસ્ટ્રીવાળા આપે છે તો એફોર્ડેબલ હાઉસિંગ એ ઇન્ડસ્ટ્રી નથી આટલી ત્રણસો ઇન્ડસ્ટ્રીનો જો કરતા હોય તો અમને તમને સાહેબ એક બહુ જ અને આ સમયનો તકાજો છે ગુજરાત લીડ લઈને કરી શકે આખા ઇન્ડિયામાં એનો દાખલો થશે કે જેને જેને એફોર્ડેબલ હાઉસિંગ એટલે નાઇન્ટી મીટર સુધીના મકાનો આપણે સ્ટાર્ટ ત્યાંથી કરીએ એ લોકોને ડાયરેક્ટ એ જેમ ઇન્ડસ્ટ્રીને તમે દરજ્જો આપો છો સાહેબ જેમ ઇન્ડસ્ટ્રીને તમે એને આપો જેવી આપો અને જેવી રીતે આપણે હમણાં વાત થઈ કે જ્યાં આગળ ટીપી ડેવલપ થઈ ગઈ છે ત્યાં એનેની કેમ જરૂર છે સાહેબ અને કદાચ એને આવી ગઈ તો પછી એને કોમર્શિયલમાં ફર કરવા માટે ફરીવાર જવાનું પછી ફરીવાર હેતુ ફેરે માત્ર હેતુ ફેરના પૈસા ભરીએ એટલે સાહેબ અમને આગળ જાય રાજેન્દ્રભાઈ એ બી અમને ખૂબ જ અૈયા ધારણ આપી છે અમુક કિસ્સાઓ જે પચાસ લાખથી ઉંમરના પચાસ લાખથી ઉપરના પ્રીમિયમના જે ગાંધીનગરમાં ખૂબ જ જતા વાર લાગે છે એમને ધ્યાન આપ્યું છે ને એમણે પણ ખર્ચું કરવાની ખાતરી આપી છે હવે સાહેબ ખૂબ એક તો આપને આપની પાર્ટીને ને પ્રધાનમંત્રીશ્રીને આપને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ મોટો જ્વલંત વિજય લીધો છે અને ડિસેમ્બરમાં આપણે હવે ઇલેક્શન તરફ જઈ રહ્યા છે અને ઓક્ટોબરમાં જો કોડ ઓફ કન્ડક્ટ આવવાનો હોય તો આપણી પાસે પોલિસી કે એડમિનિસ્ટ્રેટિવ માટે ને કામ માટેના અમારા બિઝનેસ માટેના છ મહિના છે કામ ખૂબ પોઝિટિવ રીતે ચાલી રહ્યું છે સાહેબ કામની જોડે પેસની અમારી અપેક્ષા છે સાહેબ આપે પણ કહ્યું છે હવે અમારી આપ જ્યારે કહશો ત્યારે અમે આપની પાસે આવી જઈશું અમુક કિસ્સામાં ઓફિસરને જોડે બેસાડીને જો પેસ લાવો આપે હમણાં એક સરસ બહુ તાજું ઉદાહરણ બેસાડ્યું એટીઆઈબીમાં બીમાં આપે જે આદેશ આપ્યો છે એનાથી કેટલા બધા લોકોને ખૂબ જ ફાયદો થઈ ગયો છે એની માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ ડેવલપર મિત્રો આપને ખાલી જણાવીએ સાહેબ કે અમે ગ્રીન બિલ્ડિંગમાં વેસ્ટ મેનેજમેન્ટમાં અને સ્કિલ ડેવલપમેન્ટ મને લેબર વેલફેરમાં અમે કમિટેડ છે સાહેબ તાજો દાખલો બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપણે આપું ડીપી દેસાઈ સાહેબ અહીંયા બેઠા છે છ મહિનાના ગાળામાં છવ્વીસો જેટલા પ્રોજેક્ટ પાસ કર્યા સાહેબ એટલે બોમ્બેના કોર્પોરેશનના આપજો તમે સમજો સ્કેલ સમજો છ મહિનામાં લગભગ સાહેબ તેજસભાઈ લગભગ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને છવ્વીસો જેટલા પ્રોજેક્ટ પાસ કર્યા પેન્ડેમિકમાં ત્રણ ટકા જેટલી સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરી સાહેબ અને પ્રીમિયમ જે આપણે પાસમાં ભરવાનું જે પચાસ ટકા જેટલું ઓછું કર્યું ચૌદ હજાર કરોડ રૂપિયાનો એમણે રેવન્યુ છ મહિનામાં કર્યું સાહેબ અત્યાર સુધીનો ચાલીસ વર્ષનો રેકોર્ડ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો આવા ઘણા બધા પગલાં આવા ઘણા બધા પોઝિટિવ આપની પાસે લઈને અમે આવવાના છીએ આપને અને સાહેબ અમારે એવું છે કે દિલ માગે મોર આપને જોઈને વધારે માગવાનું મન થાય છે તમે કરો છો એટલા માટે અને અમારા માટે તમારી આગળ મોસાળમાં મા પીરશે એવું છે સાહેબ એટલે અને આપ છ પણ વાર એટલે આપને ફરીવાર ખૂબ ખૂબ આપ અહીંયા આવ્યા અને હું તેજસભાઈને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વન ઓફ ધ બેસ્ટ શો ઇન ધ હિસ્ટ્રી ઓફ ક્રિડાઈ ઇન્ડિયા એટલે આપ સર્વેને ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય